સુરતમાં કોરોના સંક્રમણથી વધતા મોતને કારણે હવે સ્મશાનો પણ જાણે થાકી ગયા હોય તેમ લાગી રહ્યું છે। જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ગૃહની ચીમની નમી પડતા વપરાશ બંધ કરાયો હતો। ચીમની એકાએક નમી પડતા સદનસીબે કોઈ મોટી ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી। કોરોના સંક્રમણને કારણે મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। રોજના દર્દીઓના મોતને કારણે સ્મશાન ગૃહમાં સતત ભઠ્ઠીઓ ધગધગી રહી છે। બપોરના સમયે જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે ચીમની એકાએક નમી ગઈ હતી। એક તરફ શહેરનું વધતું તાપમાન અને બીજી તરફ ગેસ ચેમ્બરની ભઠ્ઠીનું 500-700 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવાને કારણે સ્મશાન ગૃહની ચીમનીઓ પણ હવે નબળી પડી રહી છે। કુરુક્ષેત્ર સ્મશાન ગૃહ ખાતે પ્રોટોકોલ પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે। ગેસ ચેમ્બરમાં સતત આવતા મૃતદેહને કારણે ચીમની સહિત અંદરની ધાતુના ઇંગલો પણ પીગળી જવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। એકાએક જ ચીમની નમી પડતા સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા ગેસ ચેમ્બર બંધ કરી દેવાની ફરજ પડી હતી। કુરુક્ષેત્ર સ્મશાન ગૃહ ટ્રસ્ટના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું કે ચીમની ખૂબ જ ગરમ હોવાથી અત્યારે તેમાં સમારકામ કરવું શક્ય નથી। ફરીથી નમી ગયેલા ભાગને કાપીને ચીમની ઊભી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। જો કે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટેની પ્રક્રિયામાં કોઈ પણ જાતનો ખલેલ પહોંચી નથી। સ્મશાન ગૃહે અગાઉથી જ મૃતદેહોની સમયસર અગ્નિ સંસ્કાર થઈ જાય તે માટેની વ્યવસ્થા કરી રાખી છે। વર્ષો પહેલા તાપી તટ ઉપર જાગની સંસ્કાર કરવામાં આવે છે, તે જ 6 જેટલી લાકડાની ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવે છે। ટૂંક સમયમાં જ બંધ કરેલું ગેસ ચેમ્બર પણ શરૂ કરી દેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।